મિત્રો, ચોમાસાની અરબસાગર પાંખ હજુ પણ દક્ષિણ ગુજરાતમાં નવસારી તેમજ પૂર્વ ભારતમાં પશ્ચિમ બંગાળ સુધી અટકેલી છે. આગામી 2-3 દિવસમાં ચોમાસું આગળ વધી શકે છે. અને ગુજરાતની વરસાદની વાત કરીએ તો ગઈકાલે આગાહી મુજબ રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં ખંભાળિયામાં નોંધાયો, જેનું કારણ હતું પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠે રહેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન. 9.5 ઇંચ જેટલો અણધાર્યો ભારે વરસાદ ખંભાળિયામાં નોંધાઈ ગયો છે. અને આ સિવાય પણ સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત રિજિયનમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ નોંધાયો. તો આજે કયા વિસ્તારોમાં વધુ શક્યતા તેની વાત કરીએ એ પહેલાં નવા મિત્રો, ખાસ વિડીયો લાઇક કરવાનું અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વાતાવરણમાં અત્યારે અસ્થિરતા સરફેસ લેવલ ઉપર જોવા મળી રહી છે, જે સૌથી વધુ પૂર્વ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી તેમજ અમુક વિસ્તારો ઉત્તર ગુજરાતના તેમાં અસ્થિરતામાં દેખાઈ રહ્યા છે. અસ્થિરતાના પ્રમાણમાં ઘટાડો થયો છે. 850 HP એટલે કે નીચલા લેવલ ઉપર કાંઠા વિસ્તારોમાં ભેજનું પ્રમાણ હવે વધી રહ્યું છે, જે આગામી 2-3 દિવસમાં હજુ પણ વધારે વધી શકે છે. અને 700 HP એટલે કે મિડ લેવલની વાત કરીએ તો જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન કમ ટ્રફ જે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર હતો તે હવે નબળો પડી અને પશ્ચિમ દિશા તરફ ખસી રહ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજિયનના ઘણા વિસ્તારો ઉપર ભેજ પણ જોવા મળી રહ્યો છે. આજે 17 જૂન અને આવતીકાલે 18 જૂનની સવાર સુધીમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં મધ્યમથી ક્યાંક ક્યાંક 1-2 ઇંચ જેટલો વરસાદ આવતીકાલ સવાર સુધીમાં નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હળવા ભારે ઝાપટા અને એકલદોકલ સ્થળે હળવો વરસાદ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે પણ ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, બોટાદ જિલ્લો અને રાજકોટ જિલ્લાના ખૂબ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા અને એકલદોકલ સ્થળે 1.5 ઇંચ કે ક્યાંક તેથી વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે. સુરેન્દ્રનગર જિલ્લો, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લો, મોરબી જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળે છાંટછૂટ કે હળવા ઝાપટાની શક્યતા દેખાઈ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના બોટાદ સાઇડના અને અમદાવાદ સાઇડના વિસ્તારોમાં ભારે ઝાપટા અમુક સ્થળે પડી શકે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જે યુએસસી સક્રિય હતી તે હવે ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ ખસી જશે, જેને લઈને આજે સાંજ બાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદના પ્રમાણમાં ઘટાડો થઈ શકે. પરંતુ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં આજે પણ છાંટછૂટ કે હળવા ભારે ઝાપટા સાંજ સુધી ચાલુ રહી શકે છે. કચ્છમાં ગઈકાલની જેમ ખૂબ છૂટાછવાયા સ્થળે હળવા ભારે ઝાપટાની શક્યતા પશ્ચિમ કચ્છમાં વધુ શક્યતા દેખાઈ રહી છે. મધ્ય ગુજરાતમાં આજે પ્રમાણમાં થોડો વધારો શક્ય. અમદાવાદ આસપાસના વિસ્તારો, ગાંધીનગર, મહેસાણા અને વડોદરા આસપાસના વિસ્તારોમાં છાંટછૂટથી લઈને ક્યાંક ક્યાંક હળવા ભારે ઝાપટા આજે પડી શકે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ગઈકાલની જેમ જ એકલદોકલ સ્થળે છાંટછૂટની શક્યતાઓ દેખાઈ રહી છે. આવતીકાલથી ગાજવીજવાળા વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં ઝાપટા, હળવા મધ્યમ વરસાદના પ્રમાણમાં વધારો થઈ શકે. પરંતુ આ વરસાદ હજુ પણ છૂટો છવાયો હશે. આગળ ચોમાસાની ખાસ અપડેટો આવશે તો જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર.